ચાલો બાળકો, આજે આપણે અંગ્રેજીના પીરિયડમાં એફ ફોર ફિશ શીખવાના, બરાબર? ચાલો આપણે એફની પહેલા ઓળખ કરીએ. એફ ફોર ફિશ, ફિશ એટલે માછલી, અને એફ ફોર ફેન, ફેન એટલે પંખો. તો એફ સાથે આપણે બે ચિત્રોની ઓળખ કરી. હવે આપણે એફના જે ટપકા આપેલા છે ને એની ઉપર ગુડતા શીખીશું. તો રેડ લાઇન અને બ્લુ લાઇન આપેલી છે ને, ફોર લાઇન, તો એમાં આપણે પેન્સિલ ક્યાં મૂકવાની? પહેલાં રેડ લાઇન ઉપર. રેડ લાઇનથી બીજા નંબરની બ્લુ લાઇન સુધી પહેલાં આપણે ઊભી લીટી કરીશું. પછી પહેલી રેડ લાઇન ઉપર આડી લીટી, વચ્ચેની બ્લુ લાઇન ઉપર આડી લીટી, એટલે આપણે શું લખાઈ ગયો? એફ ફોર ફિશ. એફ લખતા શીખ્યા આપણે. ચાલો જો હું બીજો લખીને બતાવું. રેડ લાઇનથી બ્લુ લાઇન આપણે પહેલાં શું કરીશું? ઊભી લીટી, અને પછી પહેલાં રેડ લાઇન ઉપર એક આડી લીટી, બ્લુ લાઇન ઉપર એક આડી લીટી, એટલે આપણે લખાઈ ગયો એફ ફોર ફિશ. ચાલો આપણે એફ ઉપર ગુડતા શીખીશું અને એફ લખતા શીખીશું. ચાલો આપણે બધા એફ ઉપર ગૂંટાઈ ગયું, આપણે એફ લખતા શીખ્યા. હવે આપણે જો અહીંયા એફ આપેલો છે ને એમાં કલર કરવાનો છે. જો અહીંયા કલરનું સેમ્પલ આપેલું છે, કયો કલર કરવાના છે? આપણે કલરની ડબ્બીમાંથી લો જો કથ્થઈ કલર, કોફી કલર, બ્રાઉન કલર, બરાબર? તો આપણે એફમાં કલર કરીશું. પહેલાં શું કરવાનું છે? પહેલાં આપણે બોર્ડર કરીશું. જુઓ જો ટીચર બોર્ડર કરે છે ને, સરસ. ચાલો એફમાં આપણે કથ્થઈ કલર સરસ ઘસવાનો છે, બહાર જવા દેવાનો નથી. જ્યાં જ્યાં સફેદ દેખાય ને ત્યાં તમારે સરસ કલર ઘસવાનો છે. જો ટીચરનો થઈ ગયો કલર, તો આજે આપણે અંગ્રેજીમાં પાના નંબર 8 પર એફ ફોર ફિશ એફ લખતા શીખ્યા, બરાબર? અહીંયા આજની તારીખ લખવાની છે 8/9/21.